ओके रेडी। हाँ। जय सच्चिदानंद। सच्चिदानंद। नमो वीतरागाय, नमो वैचागा। नमो अरिहंताणम, नमो अलिहंचानम। नमो सिद्धानम, नमो शिक्षानम। नमो आयरियाणम, नमो नमो वज्जायाणम, आयोडियानम। नमो लोए सवसाहनम, नमो ऐसो वंचन मुक्कारो मुक्का सौपावप्पणासनो मंगलानं च सर्वेशिं मंगलम परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमः शिवाय। जय ओ नमः शिवाय। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। थैंक यू दिव्या बेन। आजे शू छे खबर छे? आजे ना दशहरा कहेवाય। ना हाँ, ये दशहरा એટલે એને વિજયા દશમી કહેવાય। આપણે 9 ડેઝ ગરબા રમ્યા ને, હા તો 9th ડે આપણે જે ગરબા રમ્યા અને જે માતાજીના ગરબા ગાવાથી આપણી અંદર બહુ શક્તિ આવે, એટલે હા પછી 10th ડે કહેવાય। એ 10th ડે, 10th 10 ખબર પડે, 9 પછી 10 આવે ને, હા એવું 10મા દિવસે 10th ડે એને વિજયા દશમી કહેવાય। હા મારી ઓકે, પાસે કેલેન્ડર છે. હા કેલેન્ડરમાં વિજયા દશમી કહેવાય એટલે એમાં વિજય થાય એટલે આ તને ગુસ્સો આવે છે ને કોઈ દિવસ, હા પછી લલુ આવે છે ને હા તે પછી નહીં આવે, આ શક્તિ આવે ને એટલે પછી નહીં આવે, હા બરાબર? એટલે આજે એ વિજયા દશમી છે, બરાબર? જય સચ્ચિદાનંદ। હવે હવે નીની કરવા જેવું હોય તો જાઓ। હા, ગાચું એ સચ્ચિદાનંદ કશ્યપજી, બધાને જય સચ્ચિદાનંદ, દીપકાનંદજી જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ, હજી શેર કરવાનો ઓપ્શન આપશે આપ્યો પછી સોનું મળ્યા હીરા જડિત CD 19 હા બોલો। સોનું મળ્યા હીરા જડિત દરવાજા તોતી, એટલે કે સોનાના જડિત હા, એટલે આ પેલી વાત, આ પદ છે ને શેનું છે? દાદા ભગવાન હા, પણ આ મેઇન શું છે કે જ્ઞાન જે છે ને એ આવા મોટા ભારી સોનાથી જડેલા દરવાજાથી બંધ છે, લોક છે, લોક। અચ્છા, દરવાજા ટોટિંગ બહુ એટલે મોટા વિશાળ દરવાજા, એ બ્રહ્માંડનું જ્ઞાન, એટલે જે ગુપ્ત જ્ઞાન છે જે કોઈની પાસે હોતું નથી, ખાલી જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનના હૃદયમાં હોય છે, એ અચ્છા, તો આ એટલે એમ કે છે કે એ દ્વાર બંધ હતા અચ્છા, તો આ ગુપ્ત જ્ઞાન ગોપિત એટલે કે રક્ષિત, હા ગુપ્ત જ્ઞાન ગોપિત ગોપિત એટલે રક્ષિત, રક્ષિત ના રક્ષિત, ના ગો ગોપિત એટલે ગુપ્ત રહેલું તે ગોપિત ખુલ્લું રક્ષિત, હા ડિક્શનરીમાં રક્ષિત પણ દીધું છો, રક્ષિત હા રક્ષિત,
ગુપ્તને રક્ષાયેલું હોય છે કારણ કે આ જ્ઞાન ખુલ્લું કરવા જેવું નથી હોતું. એનું કારણ શું છે કે જગતના લોકો બુદ્ધિ વાળા છે અને નબળાઈ વાળા છે, વીકનેસ વાળા છે, અને આ જ્ઞાનનો સહેલાઈથી દુરુપયોગ થઈ શકે છે ઇઝીલી. એટલે જે જ્ઞાન સંસારની ભટકામણમાંથી છૂટી જવાય અને મોક્ષ પમાડે એવું આ જ્ઞાન હોવા છતાં એ જ્ઞાનનો દુરુપયોગ થાય તો એ જ. એના માટે એમ કીધું સોનાની કટાર છતાં પેટ માટે જોખમ એમ કહે ને, એવી રીતે. એટલે એ રીતે કીધું કે સોનું મળ્યા હીરા જડિત, આટલા મોટા દરવાજાને સોનાથી મળેલું આ બ્રહ્માંડનો દરવાજો છે જેમાં જ્ઞાન છુપાયેલું રહેલું છે, રક્ષાઈને રહેલું છે. પછી સંપૂર્ણ રૂપ મેઘ ધનુષ કંચન વર્ણી દે સ્વયં સિદ્ધ મુખ મોક્ષધામ વ્યવસ્થિત વર્ષો દે. આ દાદા ભગવાન નું કીધું સંપૂર્ણ સંપૂર્ણ એ રાઈટ. સામુદ્રિક વિદ્યા કરીને એક વિજ્ઞાન છે, વિદ્યા છે એવી કે એના પરથી આપણને ખબર પડે. જો એ વિદ્યા તમારી પાસે હોય દાદા કહે કે એવી વિદ્યા જાણનાર હોય અને મને ખાલી જુએ ને, મને ખાલી જુએ, પછી શું કીધું મારા ચામડીનો કલર જુએ ને, શરીરનો કલર, તેના પરથી મારી દશા ઓળખી શકે છે, મારી આંખો પરથી દશા ઓળખી શકે છે, મારા નાક પરથી દશા ઓળખી શકે છે, મારા કાન પરથી દશા ઓળખી શકે છે. છેલ્લા પછી એમે કીધું આ બોડીની આકૃતિ હોય ને, આઉટલાઈન, બોડી આઉટલાઈન કહે ને, કેમ કે બોડીની આઉટલાઈન જુએ ને તોય કોઈને ખબર પડે અમારી દશા. અને છેલ્લા એમ કીધું આ વાળ મારા આમ કરીને પકડીને જુએ ને ખાલી આમ, તોય એમ કે અમારી દશા એમને ખબર પડી જાય. પણ એ વિદ્યા જાણનાર હોવા જોઈએ. અને એમણે એમનું પ્રમાણ આપતા કીધું કે અમારી વાણી અમારી દશાનું પ્રમાણ છે, કારણ કે એ સંભળાય એવી છે. એટલે બહુ એને એને સ્થૂળ પણ કહેવાય ને સૂક્ષ્મ પણ કહેવાય. અને બીજું છે એમની આંખો, એમ કે અમારી આંખો પણ અમારી અંતર દશાનું પરિણામ પ્રમાણ આપે છે, બરાબર. એટલે સંપૂર્ણ રૂપે ધનુષ કંચન વર્ણી દે આના બાદાની કંચન વર્ણી દે છે ગેરુઆ રંગ ના, હા ગેરુઆ રંગ, ગૌર વર્ણ બોલતે, ગેરુઆ નહીં બોલતે, ગેરુઆ. અને વો લાઈક વો કપડે કા રંગ કો ગેરુઆ બોલતે હૈ, લેકિન વો ગૌર વર્ણ બોલતે હૈ, ગૌર વર્ણ. વો ગેહું કા જૈસા રંગ હોતા હૈ, ગેહું કા જૈસા રંગ. સ્વયં સિદ્ધ સુખ મોક્ષ ધામ વ્યવસ્થિત વર્ષ્યો મે. સ્વયં યાને સિદ્ધ ભગવાન કા જો સુખ હૈ ના, વો યાને જો સિદ્ધ ભગવાન કા સુખ કા અનુભવ કરવાય, જો મોક્ષ ધામ યાને મોક્ષ મે જિસકા અનુભવ હોતા હૈ, જો મોક્ષ કરવાય સુખ અનુભવ કરવાય, એસા એસી બારસ, અરે બારિશ વ્યવસ્થિત કી બરસી, યાને કે વ્યવસ્થિત કા જ્ઞાન ખુલ્લા હુઆ, જો ગુપ્ત રહેતા હૈ કભી ખુલ્લા નહીં હોતા હૈ. આગરિયા ઉગાડીને અંતરિક્ષના દ્વારના પ્રગટ્યો પરમ પુરુષ ચરણ થંભે છે. એટલે કહે છે કે આ પ્રગટ પુરુષ પ્રગટ્યા અંતરિક્ષના દ્વાર ખોલ્યા અને આ ચરણ આ કાલના કાલ થમી ગયા એવી એવી. એટલે એટલે જે બહુ ભટકામણમાં આપણે હતા ને, જે બધા હતા તેમના કાળ થંભી ગયા એટલે ભટકવાનું બંધ થઈ ગયું. બીજું આપણે કહીએ તો પર સમય જે બદલાયા જ કરે છે અને સ્વ સમય જે ક્યારે બદલાતો નથી એવા આપણે સ્વ સમયમાં આવી જઈએ છે. સરસ્વતી જ્ઞાન બ્રહ્મ ઢૂંઢે ભર્યા સમુદ્રી કલમ રોતી આવ્યું આત્મા નયને ને ટપ
क्या बूंद बे मोती। थोड़ा समझाओ आंसू के माने। सरस्वती ज्ञान यानी सरस्वती माता जी है ना, उनका जो ज्ञान है ना वो सारे वो ब्रह्म ढूंढते हैं कि कहाँ है ये ज्ञान। यानी सरस्वती जी का जो ज्ञान है वो सार वो ब्रह्म ढूंढते हैं। फिर बताया कि सारा समुद्र है ना, समुद्र उसमें समुद्र की इंक से लिखे इतनी सारी बातें लिखी गई है, लेकिन फिर भी वो ज्ञान खुला नहीं हुआ। कलम रोती रोती, हाँ कलम रोती, लिखते लिखते रोती क्योंकि ये ज्ञान खुला नहीं हो रहा है। अच्छा कलम कलम से लिखा, बहुत कुछ लिखा लोगों ने, लेकिन ये हाँ, ज्ञान खुला नहीं हुआ। आवियो आत्मा नए, आत्मा नए यानी खुद की दृष्टि में आ गया, हमें आत्मा दृष्टि में आ गया। नैने यानी आत्मा दृष्टि में आना, आंखों में आना का मतलब समझ में आना, पहचान होनी कि मैं निश्चय निर्णय से केवल शुद्धात्मा ही हूँ। तब क्या बोलते मोती। हाँ दो मोती कौन से है, एक तो अंबालाल और दूसरा हाँ, अक्रम विज्ञान, ऐसा करके बताया। अच्छा, और अगर अच्छा दूसरी बात भी समझना चाहे तो व्यवहार और निश्चय की सही परिभाषा, सही क्या बोले, समझ खुली हुई, निश्चय क्या है और व्यवहार क्या है, मीठी और वो खुला मीठी हुआ नदी। अंबालाल मुंडीभाई पटेल के अंदर और अक्रम विज्ञान से वो खुला हुआ। फिर बोला कि ये जो सब ये दो मिल गए यानी दादा भगवान मिल गए और उनका ज्ञान मिल गया, तो अभी ये जो इतनी सारी किताबें जो लिखी गई है समुद्री ज्ञान कलम कलम वाली होते ना, हाँ, उसका क्या क्या कर, पढ़ू उसको, मैं क्या करूं। मीठी वृद्धि जगत ने रान चरोतर भूमि ना बांदर, आखिर अर्थ है कि आप वो ओएसिस जैसे हैं वो हाँ, वो जो है और वो ये भाद्रण का वर्णन किया है, खड़की नाना नानी मोटा प्रमाण वो सकल जैसे प्रमाण। जैसे वो जग वो वहां है ना, एरिया की आइडेंटिटी बताई, एरिया का नाम बताया है। नानी खड़की यानी छोटी गली, और अच्छा मोटी खड़की वो बड़ी गली, और वो गली में जो जो सब घर है ऐसे इस तरह से वो पता देते थे, एड्रेस देते थे। प्रमाण तो वो वो क्या मतलब वो बोलते सारा। हैं लेकिन पता देखे खड़की नानी, लेकिन प्रमाण बड़े है यानी ज्ञान बड़ा है, उनसे छोटी छोटी गली में बहुत बड़ी चीज मिल गई ऐसा। अच्छा और बोले वो सकल सकल प्रमाण। ब्रह्मांड का अरमान था कि वो खुला हो जाए, ये मिले। मोदी बाई धर्म नु मुख मर्म माता गवेरबा कुक अकर्ता कीर्ता श्री मुख जन जन्मिया टालबा जग दुख। ये यानी मुलजी भाई वो धर्म मुख होते हैं ना ऐसे उनके पिताजी का नाम है, और मरम स्वरूप अच्छा धर्म जिन्होंने मुख जो दादाजी, संस्कारित, धर्म मुख दादाजी को बोला है ना, धर्म मुख दादाजी को नहीं बोला। अम्बालाल मुरजी भाई पटेल, मुरजी भाई उनके पिता का नाम, वो अच्छा धर्म धर्म के मुख समान पिताजी। अच्छा पिताजी को धर्म का मुख बोला है, हाँ, और ऐसा माता के क्यों, ऐसा संस्कार, क्यों, ऐसा क्यों बोला धर्म का मुख। वो ऐसा होता है, वो क्या बोलता है ये सब, एक मिनट, कुल कुल जो होता है ना, कुल हाँ की पहचान पिता से होती है, अच्छा और जाति तो की धर्म, पहचान, जाति यानी संस्कार माता जी के होते हैं, तो धर्म यानी का मुख क्या पिताजी से, होता है। हाँ पिताजी से कुल मिलता है, और माता से जाति मिलती है यानी उनका क्या बोलते हैं उसको, जाति को कैसे पहचाने, उनका वो कैसे संस्कार है वैसे। संस्कार। हाँ हाँ, तो धर्म तो का बोले मुख मरम क्या माता होता है, झवेर बा कुक, एक मिनट, धर्म का मुख क्या मतलब है, वो जो है मतलब फिर आप से कुल का बताता पहचान। हूँ, फिर से बताता हूँ, पिताजी
से कुल मिलता है। हाँ, आपके पिताजी, आपको पिताजी मिले ना, तो आपको पिताजी के कारण आपको जो कुल मिला है ना, वो पिताजी का है, वही धर्म है, जो कुल है वही धर्म है। राइट राइट। मरम माता और मरम माता जो यानी ये जो संस्कार मिलते हैं वो माता से मिलते हैं, यानी उनको जो दादा भगवान को जो संस्कार मिले वो माता जी से मिले, उनके कुख से मिले। अकर्ता किरदार श्रीमुख, मतलब वो ये दादाजी के लिखा है ना, अकर्ता श्रीमुख, मतलब श्रीमुख क्यों बोला? श्रीमुख, श्रीमुख यानि जिनसे श्री यानि दिव्यता मुक्ति सिद्धि की प्राप्ति होती है। जन्य टालवंत शब्द निमित्ती नाम अंबालाल धर्म मंथन अक्रम धरियो मैनु कालजु तरियो। तो निमित्त उनका नाम अंबालाल है, धर्म मंथन अक्रम धरियो, यानी उन्होंने अक्रम दिया, और वेणु यानि कलयुग में सुख नहीं होता। हाँ, मैनु वो होता ना, टोना टोना, दुखी हूँ ऐसा करके, तो बोले अक्रम विज्ञान से ये कलयुग का जो क्या बोलते हैं टोकना होता है कि यहाँ दुख नहीं है, वहाँ सुख मिला। धर्म मंथन क्या, इतले धर्म मंथन, धर्म का मंथन करके अक्रम दिया। अच्छा, तो वो टॉन्ट जो है वो चल गया अभी, हाँ चल गया, यानी जिससे जो सुख मिला, क्योंकि ये कलयुग ऐसा है बहुत कुछ करने पर भी सुख मिलता नहीं है। एक दूसरे को जो टोना मारते वो जो है वो नहीं, एक दूसरे को टोना मारते था नहीं, वो सुख के लिए, ये तो दुख का ही समय है, ऐसा कलयुग को टोकते हैं, कलयुग को टोकते, एक दूसरे को टोकने की बात नहीं है। तो कलयुग को टोकते मतलब कलयुग को, वो काल को, ये समय को कलयुग को टोकते हैं, डांटते हैं, उनके लिए बोलता है कि ये कलयुग है ना, इसीलिए हम दुखी है। अच्छा, वो उसको वो रुक गया अभी कलयुग, अच्छा वो बानर नहीं है अभी, बोल सकते हैं सर। हाँ, वो बोलना बंद हो गया। सीता ने राम समझाया, हीराबा पत्नी रूप लाव्या, यानी उनकी उनके उनकी जो शादी हीराबा से हुई थी, और राम और सीता जैसे थे ना ऐसे थे। मंत्र चिंतामणि संतान महात्मा अक्रमनी मंत्र चिंतामणि संतान, चिंतामणि यानी जैसी इच्छा की थी ऐसे संतान मिले। किनको? हीराबा को। हाँ, वो उनको मिले ना, उनके बच्चे की बात करते हैं। अच्छा, और वो उनके खुद के बच्चे तो नहीं रहे थे, वो छोटी उम्र में ही गुजर गए थे, लेकिन महात्मा अक्रम निशान वो उनके सही रियल बच्चे आए। अच्छा, दादाजी का रूप में ऐसा बोलते? हाँ, हमें आपके बच्चे बोलते नहीं है। हाँ, यानी हम ज्ञात पुत्र है, आप ज्ञात पिता हो, ऐसा करके बोलते हैं ना। हाँ, तो वो जो संतान जो बोल रहे हैं वो मतलब वो चिंतामणि मतलब जो जैसे चाहे थे वैसे मिला, ऐसा बोल रहे हैं? नहीं नहीं नहीं, ऐसा नहीं। ये जो अक्रम विज्ञान मिला ना, वो उनका चिंतन का परिणाम है। अच्छा, और वो उनके संतान। अच्छा, उनके संतान उनके ये महात्मा वो ज्ञान, इसलिए ज्ञात पुत्र बताए। अच्छा, तो हमारे ज्ञात पिता है, हम उनके ज्ञात पुत्र है, तो वो जो मंत्र जो जो बना उसके संतान हम महात्मा है, ऐसा बोलना चाहिए। करम केफी दावा नर दुष्यम प्रचलित सर कर्म का यानी केफी यानी जो हमें परेशान करता है, वो दावा नल तो समझते हैं ना, वो अंदर से जलता है मतलब। हाँ, दुष्यम काल, और दुष्यम काल में ऐसा आश्चर्य प्रकट हुआ। अच्छा, ये दादा भगवान को बोला। हाँ, प्रचलित सर धर्मो मा अलौकिक आपनु नवनीत, यानी जो सभी धर्मों में प्रचलित है ऐसा अलौकिक कविराज, यानी एक्चुअली वो है ज्ञान को बताया, अलौकिक आपका ज्ञान,
लेकिन उन्होंने नवनीत यानी जो कभी भी पुराना होता नहीं है, नया ही रहता है, ऐसा ज्ञान खुला हुआ। अच्छा ज्ञान अलौकिक, अलौकिक यानी लोगों के पास नहीं है। हाँ, प्रचलित प्रचलित सर्व धर्मों में ज्ञान, मतलब वो मतलब क्या कहना चाह रहे हैं ज्ञान के बारे में, प्रचलित सर्व धर्मों में जो सर्व धर्मों में प्रचलित है, यानी जो ज्ञान ढूंढते हैं, जो ज्ञान कभी भी बासी नहीं होता है, एवर फ्रेश एवर न्यू। अच्छा, वो यहाँ प्रकट हुआ। अच्छा, सर्व धर्म से वो मन संपन्न है, ऐसा बोलना। हाँ, करेक्ट। ये है समूह तीर्थंकर नो तंत्रो ना नूर नजाकत ने निर्कुई, दादाजी के लिए बोला समाधि सहज मा हो सरू, मतलब एटले कि समाधि सहज मा सरू, समाधि सहज मा समाधि सहज में मैं समाधि में रहता हूँ, मतलब महात्मा लोग जो है। हाँ, वो अपनी बात करते हैं, कविराज ने अपना अनुभव बताया है। अच्छा, कैसे उनको दादा मिले, कैसे अक्रम विज्ञान मिले, दादा कौन थे, ऐसा। जगत ना लोग अलौकिक ने मृत्यु बाद पूजे थे, आखिर से गला काका वो दादाजी के दादा, दादाजी के लिए बताया था। वो बहुत रूपवान थे, इसीलिए उनको प्यार से गला भाई बोलते थे, फिर गला काका बोलते थे। दादा भगवान ना, अरे छोटे थे ना तब गला गला करके बोलते थे, फिर वो बड़े हो गए तो गला काका करके हुए। दादा भगवान ना भगवान पांपन पांक मा पुरुषु स्वरूप धारी अमेज ईशु, दादा भगवान के भगवान मतलब यानी मूल भगवान, दादा भगवान यानी जो बाहर जो है ना उनके जो भगवान है। अच्छा, यानी उनके अंदर जो प्रकट हुए है, बाहर से भी वो दादा करके बोलते हैं ना, दादा भगवान आए हमारे यहाँ, दादा भगवान गए। वो बोले मैं तो एम पटेल हूँ, लेकिन मेरा मुझे दादा भगवान करके संबोधन करते हैं। ऐसे संबोधन करने से तो मूल तो अंदर है ना, इसीलिए कहा दादा भगवान ना भगवान। अंदर के जो भगवान है उनको पापण में पूछू, यानी उनको मैं दृष्टि में रखूंगा कि ये भगवान है करके। आँख में फिर आँख बंद करेंगे तो कहीं नहीं जाएंगे ना, ऐसा। स्वरूप धारी अमेज ईशु, हम जो वही यानी वही दादा भगवान स्वरूप धारी वो मैं हूँ करके अनुभव करता हूँ इस तरह से। ईशु मतलब ईशु कौन, किसको कहा ईशु? यानी ईशु क्रिस्त बोलते हैं, लेकिन ईशु का मतलब वही मैं हूँ, वही मैं। अच्छा, वो क्रिश्चियन का तो नहीं है ना ईशु? क्रिश्चियन का नहीं है, लेकिन इसका मतलब ये होता है जैसे वे ईशु थे। अच्छा, यानी उन्होंने क्या बताया, आप जानते हो कि आप है, लेकिन मेरी दिशा में आप मैं ही हूँ। वो यीशु क्रिस्त ने बताया था। ऐसे ऐसे यहाँ उन्होंने जोड़ दिया है स्वरूप जारी अमेज ईशु। ऐसा त्रिलोकी नाथ स्वरूप उपरी ना अभेदी दिलमा कर वो करो, यानी जो त्रिलोक के नाथ है, त्रिलोक के नाथ है ना, त्रिलोक के जो ऊपरी है, त्रिलोक से जो मुक्त हुए है, त्रिलोक की भटकने में से, तीन लोक यानी मनुष्य तिरियन देव और नरक, ऐसे ब्रह्मांड के मध्य लोक में मनुष्य और तिरियन होते हैं सामान्य तो, ऊपर देवलोक है, नीचे नरक लोक है, यानी ऊर्ध्वलोक अधोलोक और मध्यलोक, ऐसे त्रिलोक के नाथ, त्रिलोक की नाथ के ऊपरी, क्योंकि वो मुक्त हो गए ना, उनको मैं दिल में धारण करता हूँ। अच्छा, वचन मा हो जीवो ने मरो, हाँ, यानी उनकी आराधना में, उनकी आज्ञा की आज्ञा में रहता हूँ, और वही एक तरफ से मैं जी रहा हूँ, यानी उसमें मैं स्थिर होते जाता हूँ उनके भजन में, यानी आज्ञा से मैं स्थिर होते जाता हूँ,
और बाहर से मैं मरता जाता हूँ, यानी अहंकार से मैं मरता जाता हूँ और स्वरूप में मैं जिए जाता हूँ। जीवन माँ सिद्ध शुद्धि कर अमर पद मोक्ष मोक्ष माल गोतु कीर्तन चित्त शुद्धि, क्योंकि आखिर में ये जो ज्ञान मिलने से शुद्ध चित होता है, लेकिन हमें कृपा से मिलने के कारण ये भटकने वाला जो चित्त, व्यवहार चित्त बोलते हैं, शरीर से जुड़ा हुआ चित्त जो है, मन बुद्धि चित्त अहंकार बोलते हैं ना, वो वाला चित्त जो पांच इंद्रियों का भुगतान करवाता है उसे होता है, वो जो है कहाँ गया, हाँ उसकी शुद्धि होती है। अमर पद मोक्ष मार्ग गुथु, यानी जो मैं मुझे अमर पद यानी जन्म मरण से मुक्त करवा दे, कभी भी मैं मरने वाला नहीं हूँ, ऐसी मोक्ष माला मून रहा हूँ मैं। और कीर्तन निर्वाण मा विचरु, कीर्तन निर्वाण मा विचरु यानी कीर्तन यानी भक्ति आराधना, किसी के भी गुणों की आराधना करना वो कीर्तन है। वो निर्वाण यानी मुक्ति की आराधना करता हूँ और उसी में रहता हूँ। धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। डॉक्टर नीना बहन। जय सच्चिदानंद टिपकनंद जी। जय सच्चिदानंद। ये आप्त सूत्र ग्रंथ ग्लू वाला पेज 185। वेट 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 जी। हाँ अब बोलिए। पेज 185 एंड सूत्र नंबर 1334। मित्राग्नो सार जैसे की मिनट। हाँ ओके 1334 सही बात। वितरागनो सारशो निर्भयता। यस द रिलेशन बिटवीन द टू। मूल बात क्या है जी, तो हमें वितराग भगवान मिले, वितराग पुरुष मिले, वितराग विज्ञान मिला जी, उसका सार यानी आखिर का परिणाम क्या है। हकीकत में आखिर का परिणाम वितरागता ही है, लेकिन उसका व्यापक परिणाम क्या है, निर्भयता। ये कभी भी भय मुक्त कोई नहीं हो सकता जी, कोई ना सभी चीजों का भय होता है, आखिर में मृत्यु का भी भय होता है, अवस्थाओं का भय, ये हो जाएगा वो हो जाएगा, लेकिन संयोग का विज्ञान खुला होने से और मैं कौन हूँ स्वरूप ज्ञान मिलने से, संयोग के प्रति जो हमारा भय था क्या हो जाएगा, ये होगा वो होगा, तो हम बिल्कुल उसकी असर में से मुक्त हो जाते हैं। तो निर्भय तो नीनाबेन कोठारी होगी, तो वितराग कौन होएगा? ये है ना, आप भी परेशान कौन है? नीनाबेन। अगर आप नीनाबेन को ही परेशान बोलते हैं, उसकी असर आपको होती है। नीनाबेन तो पत्थर है, पत्थर। लेकिन उसकी असर आपको होती है। अच्छा, समझ में आया? उद्गल बुड्ढे हो गए, बाल सफेद हो गए, बाल झड़ गए, तो पुद्गल रोता है, आप रोते हैं? मैं रोती हूँ। हाँ, आपका रोना बाल पुद्गल में व्यक्त होता है। अच्छा, मीना में नहीं रोते। ओके जी, तो आपका रोना बाहर आता है।
यानी आप निर्भय होते हैं, मैं खुद को अनुभव होता है, मैं भटकता हूँ, मैं मर जाने वाला हूँ, मैं अमर हुआ ऐसा अनुभव होता है, मैं भय रहित हुआ, भय मुक्त हुआ ऐसा अनुभव होता है, खुद को ही होता है। मोक्ष भी खुद यानी अहंकार का अहंकार, जी जी सही है। तो वितराग भी अहंकारी होएगा, अहंकार आप होते हैं वही हाँ। मैं अहंकार यानी फिर वो जो बॉडी से जुड़ा हुआ अहंकार नहीं, वो मैं हूँ जो अहंकार, हाँ। मैं नीना कोठारी हूँ वो अहंकार, राइट। आत्मा यानी वो मैं हूँ, वो मैं ऐसा, वो मैं आत्मा तो वितराग ही है, आत्मा मुक्त ही है, आत्मा सिद्ध ही है, सिद्ध सम ही है, उसको कोई मोक्ष की जरूरत नहीं है जी। लेकिन अहंकार मुक्त होता है, अहंकार की मुक्ति होती है, अहंकार का मोक्ष होता है। एक दूसरा भी है मेरे पास प्रश्न, मुझे आद्य शक्ति के बारे में जानना है। देखो जी, शरीर में आत्मा में ज्ञान शक्ति है जी, इसीलिए वह शिव जी का स्वरूप बताया जी, इसीलिए शिव जी के शरीर का कलर आसमान का कलर ब्लू बताया जी, और वो ज्ञान का प्रतीक है, ज्ञान ज्ञान, क्योंकि ज्ञान अवकाश जैसा है। अच्छा जी, स्पेस स्पेस जैसा है जी, उसकी एक सिमिली ऐसी आती है। एक और ये प्रकृति है वो शक्ति है, हाँ जी, लेकिन अभी जो प्रकृति है वो हकीकत में आद्य शक्ति है, वो आद्य शक्ति का स्वरूप है, यानी मूल शक्ति का स्रोत है, मूल शक्ति का स्वरूप है, लेकिन विभाव होने से, अज्ञानता से, विभाविक परिणाम से वो शक्ति आवरण आवृत हो गई, आवरण में आ गई जी, इसीलिए खुद को आद्य शक्ति होना उसका अनुभव नहीं होता है। अच्छा, और वो अनुभव करने के लिए खुद की सही पहचान होनी जरूरी है, और जैसे हमें ज्ञान मिला है, हम आज्ञा का आराधन करते हैं, तो आज्ञा के आराधन से क्या होता है, हमारी प्रकृति में से ये विभाव और विभाव के परिणाम निकलते जाते हैं, स्वभाव में आते जाते हैं, सहज होते जाते हैं जी, और ये पूर्णतः जब सहज हो जाता है, हो जाती है प्रकृति, वो आखिर के जन्म में होती है, तब एक तरफ उसे चरम शरीर बोलते हैं, एक तरफ आद्य शक्ति प्रकट होती है संपूर्ण सहज हो जाने पर, और इस तरफ केवल ज्ञान होता है जी, इसीलिए ऐसे चरम शरीर में ही केवल ज्ञान प्रकट होता है, तब वो सही में अर्ध नारी स्वरूप होते हैं। अच्छा, अभी बीच में बीच वाली स्थिति है हमारी जी, इसीलिए कहा मैं शुद्धात्मा हूँ, परमात्मा के यार्ड का स्टेशन है आखिर का जी, वो हमें मिला है ऐसा है, तो ये इसीलिए ये माता जी की आराधना जो है वो आद्य शक्ति की आराधना है, वो इस तरह से आद्य शक्ति यानी जो शक्ति हमारी दब गई है, दब गई है जी, हाँ, वो खुली होती जाती है। ये सब अलग अलग गुणों की ही आराधना है, ये 9 दिन के जो है ना माता जी की आराधना जी की, हाँ, उनका जो अनुष्ठान है वो इस तरह से ही करते हैं ऐसा है, लेकिन ये आराधना स्वरूप ज्ञान के बगैर जब होती है उसमें कुछ दिव्यता आती है, लेकिन साथ साथ अहंकार भी
चालू है, सिर पर चढ़ता है जी। तो आद्य शक्ति और आत्मशक्ति कोई फर्क है? आत्मशक्ति वो ज्ञान शक्ति है, वो ज्ञान शक्ति और आद्य शक्ति प्राकृतिक शक्ति है। लेकिन वो शक्ति से किसी को वो होना नहीं, लेकिन ऐसी जब खुली होती है यानी प्रकृति सहज होती है, सहज प्रकृति में ज्ञान पूर्णता से प्रकट होता है। तो फिर आद्य शक्ति कहाँ आती है? जब आत्मशक्ति प्रकट हुई दादा में तो आत्मशक्ति कृपा से हुई है, हमारी मेहनत से नहीं हुई है जी। इसीलिए हमें कहा परमात्मा योग प्राप्त हुआ है, लेकिन परमात्मा यानी खुद अंदर से परमात्मा है, और बाहर का फोटो कैसा पड़ता है? नीनाबेन का, डॉक्टर नीनाबेन कमजोरी से भरपूर, सब लोग यानी आपकी बात करता हूँ, हम लोग नहीं है, ऐसा नहीं है जी। सब लोग जी जी जी, वो कमजोरी चली जाएगी यानी व्यवहार उठेगा, व्यवहार ऊपर जाएगा जी, तो फिर वो सहज व्यवहार, शुद्ध व्यवहार, आदर्श व्यवहार अंदर भीतर के ज्ञान का, परमात्मा का प्रमाण देगा, प्रमाणित करेगा। इसीलिए व्यवहार के बेस पर निश्चय खड़ा है, ऐसा बताया है जी। निश्चय प्राप्त होने पर भी हम कह नहीं सकते, समझ में आया? क्योंकि लोग बोलेंगे कि आपके व्यवहार का तो ठिकाना नहीं है, बातें करते हैं क्या क्या बोलेगा लेकिन ये मूल ऐसा है, इसीलिए हम अभी बोलते नहीं है, हम अंतर आराधना में लग गए हैं। अंतर जी, जी। अंतर आत्मा का पुरुषार्थ, वो पुरुषार्थ की भूमिका में हम आ गए हैं ऐसा जी। हमें इतनी आसानी से सब कुछ मिल गया है जी, अभी बाकी क्या है? केवल दादा की आज्ञा का आराधन, वही बाकी की यात्रा हमारी पूरी करेगी जी, और वो लंबी यात्रा नहीं है जी। इसीलिए बाहर लोग ये जानते नहीं है कि ऐसा भी कुछ होता है जी, इसीलिए ज्यादा करके बोलने का ना हो वो अच्छा है जी, लेकिन किसी को ऐसा बोलने की आदत होती है तो वो भी एक अच्छा है, लेकिन बोलने का और बोलने सामने विवाद खड़ा हो गया ना, चुप हो जाने का, ऐसा करके छटक जाने का, बाहर आ जाने का जी, नहीं छटक जाने का, उनके हाथ में आने का नहीं ज्यादा आगे कुछ, क्योंकि हम ऐसा मानते हैं कि हम उनको समाधान देते हैं, हम उनको समझाने की कोशिश करते हैं, लेकिन जाने अनजाने में अगर हमारे कारण वो दादा की विराधना कर सकते हैं, ज्ञान की विराधना कर सकते हैं, तो हमारे निमित्त से उन्होंने गलत किया ऐसा होता है, इसीलिए हमें ऐसे में भी निमित्त नहीं बनना चाहिए। बराबर जी जी, बात जी, करो, बात करना अच्छा है जी, लेकिन बात उल्टी पड़ती है, क्योंकि सब लोग एक तरीके नहीं होते ना, नहीं है, नहीं जी, तो पलट जाने का, अरे नहीं नहीं मैं तो ऐसा ही बात कर रहा, कोई कहे मैंने किताब पढ़ ली ना उसमें, तो आपको चाहे तो मैं किताब दे सकता हूँ जी जी, ऐसा करके बात को उड़ा देने की जी। ओके सही है जी जी, जय सच्चिदानंद, थैंक यू, वेरी नाइस, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। उन्नति मुख छे स्त्री की सत्तर स्त्री आवाज टूटती है आपकी, स्वच्छता आवाज टूटती है, मेरी आवाज आती है सबको? मारी आवाज आवे छे? आवे छे, आवे उन्नति, तमारो आवाज नहीं आवतो, बोलो। हाँ हवे बोलो, हवे आवे छे? हाँ आवे छे, बोलो, आवे छे? हाँ आवे छे,
दादा ने बुक में अमायू दादा एवं कहे छे के आ हिंदुस्तान नु तो स्त्री स्वातंत्र्य सत्यानाश वाळू छे, स्त्रीओने स्वतंत्रता आपवाथी स्वच्छता आवे अने ए सत्यानाश लावे के नहीं गम्यू ने? ना मने बिल्कुल नहीं गम्यू। એટલે આ સ્વચ્છંદ નો રોગ હોય ને તો આવું થાય, અને સ્વચ્છંદ નો રોગ આ સ્વતંત્રતા મળીને થોડીક સ્વતંત્રતા મળીને એટલે આ સ્વચ્છંદ નો રોગ બેસી ગયો, એટલે સમજણ વાળા છે ને, સમજણ વાળા એમાં કોઈ પણ આવી ગયા ભાઈ કે બેન, એ શોધે કે મને કોઈક એવા કોઈક મળે તો એમને આધીન રહીને આખું જીવન કાઢી નાખું, કારણ કે આધીનતામાં જે સ્વતંત્રતા છે, આધીનતામાં જે મુક્તિ છે, તે સ્વચ્છંદમાં નથી। આજ લગી જે મુક્ત થયા એ બધા આધીન હતા, દાદા કોઈને આધીન નતા ને, એટલે જ ખબર નથી પડતી। દાદા કે અમે મચ્છર ને પણ આધીન, બોલો જીવ માત્ર ને આધીન, એટલે દાદા બધાને લઘુત્તમ બની શકે એવું ચાલી હવે કરેક્ટ। આપણે જે લોકોના વચ્ચે રહીએ છીએ ને, બધા લોકો વચ્ચે, એ બધા આવા સ્વચ્છંદી જ છે, એટલે આપણે કઈ લોકોને ગાળો નથી દેતા, પણ આવું જ બધું જીવન છે। અને પાછું આ બધી વસ્તુ કેવી છે કે જગત જ્ઞાન થી ઉભું છે કે અજ્ઞાન થી ઉભું છે? અજ્ઞાન થી। એટલે લોકોએ અજ્ઞાન પેસાડી દીધું, એમ શું કહેવાય છે ખબર? આ સમજણની વાત છે, આપણે નો પર્સનલ ઓપિનિયન કે પર્સનલ ડિસલાઇક। બેનનો પગ ઘરની બહાર નીકળ્યો ને તો ઘર સચવાયું કે ઘર તૂટ્યું? ડાપણનો જવાબ આપજે, ગાંડી ગાંડી હોય એવો જવાબ નહીં આપતી, બોલો ને। જોવા જઈએ તો ઘર તૂટ્યું કહેવાય બીકોઝ બધા અન્ડરસ્ટેન્ડિંગ ના હોય ને એવું, પણ જો અત્યારે હાલની 21મી સદીની વાત કરું ને તો બધા જેમ કરતા હોય ને એમ તો એ જુદી વસ્તુ છે, આપણે વાત સમજી લેવાની છે ખાલી, આ સદીને એ બધું જોવાનું નથી, કારણ કે આ તો આખો આખો પ્રવાહ ક્યાં જાય છે ખબર છે? ખાડામાં। આ પ્રવાહ કઈ મોક્ષનો પ્રવાહ નથી, જગતની જે દિશા છે, જગતનો જે પ્રવાહ છે, તે શું મોક્ષ મળી જાય છે? હમણાં કે છઠ્ઠા આરાની તૈયારી કરે છે, છઠ્ઠા આરાની કળિયુગ, કળિયુગ છે અને ઘોર કળિયુગનું પરિણામ આવે એ દિશામાં જાય છે। આ તો મહાત્માઓ બચી ગયા છે, એ લોકોને દાદા થકી યુ ટર્ન મળી ગયો છે, જગત જાય છે ત્યાં એ બહારથી દેખાય છે, અંદર થી એ લોકો ઊંધા છે ટોટલી, સમજાયું? હા। અધીનતામાં મુક્તતા સમજાય તો અધીનતા ક્યારે છોડે જ નહીં, ખબર પડી? પણ એવી એવા અધીન અધીન રહ્યા જ નથી। ચાલો એક માણસ હોય એને ભય લાગે વધારે કે બેન હોય એને ભય વધારે લાગે? બેન હોય એને લાગે, એ તો શોધી કાઢજો કે કેમ લાગે છે। તમારામાં ખામી હોય તો ડર લાગે કે ખામી ના હોય તો ડર લાગે? ખામી હોય તો જ લાગે, પણ એ ખામી દેખાતી નથી। હવે જો ખામી દેખાય ને તે સમજણ પૂર્વક દેખાવી જોઈએ। હા, એ પણ કેવી રીતે દેખાય? પહેલી વાર એ સમજણ વગર જો દેખાય ને તો જીવવાનું ભારી પડે, એટલે એવી બાબત આવે ને તે તરત ઢાંકી દે, એને
એને ખુલ્લી ના કરે. સમજણ પડી? અને આવું સ્વરૂપ જ્ઞાન મળેલું હોય, યથાર્થ દર્શન થયેલા હોય, તો એ બધું ખુલ્લું કરી શકે છે. અને એ આધીન રહીને ખુલ્લું કરીને નિર્ભય થઈ શકે છે, ભય રહી થઈ શકે છે. પણ સામાન્ય વ્યવહારમાં પણ આધીનતા એટલે શું કીધું છે કે છોકરી નાની હોય તેને મા બાપ ના કયા પ્રમાણે રહેવું ચાલે? ચાલે. પછી પછી શું ફેજ આવે? પરણે. નામ સામાન્ય રીતે પરણે. પરણે તો પછી એને એના દેવના આધીનમાં આધીનતામાં રહેવાનું ચાલે? વિચારીને કે ડોબા જેવું નહીં કે આપણે વિચાર કરી કે આધીન રહી તો પેલો કઈ ખાઈ જવાનો છે? બોલો ને. આધીન હોય એના ત્યાં ઝઘડા થાય કે આધીન ના હોય એને ત્યાં ઝઘડા હોય? આધીન ના હોય એને ત્યાં ઝઘડા હોય. એટલે ઝઘડાનું મૂળ ખબર પડી ગઈ? સમજાયું? હા. આપણે ક્વિક દાખલો લઈએ કે આધીન હોય તે માથાકૂટ કરે ના કરે? ના કરે. છતાં એને કે ઊંધું દેખાય તો એ મૌન રહે ના રહે? અને જો એ આધીન હોય તે જો કે વાત કે તો એની એની વાત ઉદ્ધત હોય કે વિનયપૂર્વક ની હોય? વિનયપૂર્વક ની હોય. વિનયપૂર્વક ની કોઈ પણ વાત હોય તે કોઈ રિજેક્ટ કરી શકે? આઉટવર્ડલી ચોકડી મૂકી શકે? વિચારે કે કઈ કીધું છે તો કઈ છે. અને સમજો ને, સમજણ નહીં પડે ને તો કે આમ નથી કરવાનું, તો પછી એ વિનય થી વાત કરેલી પોતાની વાત પકડી રાખે? ના પકડે. કદાચ બીજી વખત સમજાવવાનો પ્રયત્ન કરે અને પછી પણ વાત ના સ્વીકારાય તો પછી છોડી દે. કારણ કે એનો એનો આધીનપણાનો જે વિનય છે ને તે એમને એ મર્યાદા તોડવા દેતું નથી. અને વાત તો સાચી છે, એટલે એમ કરવાથી વાત ઊંધી પડવાની, પરિણામ ઊંધા આવવાના? ના. તમારી વાત સાંભળી નહીં, એમની રીતે કર્યું, વાત ઊંધી હતી, તો પરિણામ ઊંધા નહીં આવવાના? આવવાના. હવે જે આધીન છે, જે વિનયમાં છે, તે કરી હવે કહેશે મેં તમને કીધું તું પણ તમારે મારું સાંભળવું જ છે ક્યાં? એવું કહેશે નહીં કે એ કે હવે જો એમને સમજવું હોય તો એમને જ્ઞાન થઈ ગયું કે આમની વાત ટાળવા જેવી નથી. હવે બીજી વખત જયારે તમારી વાત આવશે ને તો વિચારશે કે અમને લાસ્ટ ટાઈમ કીધેલું પણ હારી મેં તો વાત સાંભળી નહોતી, એને પણ છોડી દીધી હતી પણ વાત ઊંધી પડી, એટલે એમની વાત સાંભળવા જેવી છે એવું થાય. એટલે પછી કઈ વાત કરે તો એ પૂછે કે આનું કારણ શું? એટલે તમારા તરફથી જે સમજણ જાય તે પછી એ સમજી. પેલામાં ખાલી નહીં કરીને ચોકડી મૂકી દી, હવે સમજીને સ્વીકારવા જેવી છે એવું લાગે એટલે સમજશે અને વાત પોઝિટિવ થશે. સમજાયું? હવે આવું હોય તો શું વાંધો છે? હા બરાબર છે. આવું હોય તો શું વાંધો હોય? મને તો ડિફિકલ્ટ લાગે. શું? અમુક વખત મને તો ડિફિકલ્ટ લાગે છે. આધીન હોય એને ડિફિકલ્ટ લાગે જ નહીં. આધીન હોય એને ડિફિકલ્ટ લાગે જ નહીં. આધીન હોય તો કકડાટે કરે નહીં. જવાબદારી જ નથી ને, અને પૂરી જવાબદારી છે. જવાબદારી છે ની આધીન રહેવાની, આધીન રહેવાની જવાબદારી. અને જવાબદારી નહીં કઈ તો કે પોતે કશામાં હાથ નાખતા જ નથી ને,
ડિસિઝન લેવાની જવાબદારી ને. હા બરાબર છે. હમ એટલે જો દેવે પતિ દેવે જવાબ ડિસિઝન લીધું અને અધીન હોય તે સાથ છોડી દે કે સાથે જ હોય? સાથે જ હોય. તો એમના એમના ડિસિઝન લેવાથી કઈ પણ વાત ઊંધી પડે તો સાથે હોય ને કે છૂટક કહેવા જાવ તો એમ કરી સાથે જ હોય. આ વાત સમજવાની છે તો પછી ક્યાં વાંધો છે? બરાબર. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. હવે ખબર પડી? એટલે બેનનો પગ જો ઘરની બહાર જાય ને તો એમની યુનિટી ઘણી બધી તૂટી જાય. હવે સંજોગ વસાત બહાર જવાનું થાય પણ આધીન હોય એમની યુનિટી સાબિત રહે ને, સાબુત રહે ને. તમારા જ ઘરે કહીએ કે મમ્મી કામે જાય છે એટલે પ્રશ્ન તો ઉભે, પણ એ બહાર જાય એકલું એનું એ જોખમ તો છે જ. કારણ કે મમ્મી ઘરમાં નહીં હોય તો છોકરાઓને એમ થાય ને કે મમ્મા નથી એટલે આપણાથી કઈ પણ થાય, બા નું ટેન્શન ના આવે. તો મમ્મા ઘરે હોય તો ટેન્શન બિલકુલ, હા બા હોય તો જો સેજે ટેન્શન નહીં, પણ મમ્મા હોય તો ફૂલ ટેન્શન. ખબર પડી ગઈ? એટલે હંમેશા આપણા આપણા પ્રકૃતિ સામે કોઈ ને કોઈ કાઉન્ટર વેટ હોવું જ જોઈએ, કાઉન્ટર વેટ હોવું જોઈએ. અને કાઉન્ટર વેટ હોય ને તો આપણે સીધા ચાલીએ. ઘણી બધી વસ્તુ છે કે એક કાઉન્ટર વેટ છે જ પણ આપણે સમજાતું નથી. એનો દાખલો લઈએ, જાતે ઉઠાય છે? સવારે ઉઠવાનું જાતે ઉઠાય છે? ઉઠાય છે. કેટલાક સૂઈને સવારે ઉઠેલા નહીં એવું બનેલું? ના. ઊંઘમાં કોઈ મરી નથી ગયું ને આજ લગી? એ તો મરી પણ જાય, શું ખબર. એ તો એનો મતલબ જ એ કે રાત્રે સૂતા તો સવારે ઉઠવું ઉઠાવવું જરૂરી નથી, પહેલી વાત. અને બીજું, ટાઈમે ઉઠે છે ને તે તો એ સંજોગ વસાત છે. બધા સંજોગો ઓકે હોય ત્યારે ઉઠાય, એટલે જાતે ઉઠતા નથી, જાતે ઊંઘ નથી આવતી. કેટલા લોકો ઊંઘવા ગયેલા ને પડખા ફરતા નથી જોયેલા? એટલે કેટલાક લોકો સ્વાભાવિક જેને ઊંઘ આવી જતી હોય કે મરે હું તો છું એટલે મને 2 મિનિટમાં સુઈ જાઉં છું, અને હું તો 4 વાગે નક્કી કરું ને એટલે મારી આંખ 4 વાગે ખુલી જ જાય, 5 વાગે નક્કી કરી તો 5 વાગે ખુલી જ જાય. જે કુદરતી થાય છે એનો પોતે ગર્વ લે છે. કારણ કે આવા લોકોનું જ્યારે આ સાયકલ તૂટે, કારણ કે બધા સંજોગો બરાબર છે એટલે એવી રીતે થાય, જ્યારે તૂટે ત્યારે એ લોકોને ડિપ્રેશન આવે, બહુ ડિસ્ટર્બ થઈ જાય. ખ્યાલ આવ્યો? હા બરાબર છે. હવે આપણું શરીર જો એવું છે, આ તો બહુ બેઝિક કીધું, ખાધા પછી પચાવવા અંદર જાય છે કે જાતે પચી જાય છે? બરાબર છે. બોલો, હવે એ જાતે પચે છે ને આપણે કહે છે કે મારું તો સોલિડ, હું કઈ પણ ખાઉં તો પચી જાય, મને ગમે તેવું તીખું આપો, ગમે તેવું ગળ્યો આપો, 4-5-15 આઈસ્ક્રીમ ખાઉં તો મને કશું થાય નહીં, કશું થાય નહીં એમ કરીને કહે કે નહીં. અને જયારે પેટ બગડેલું હોય ત્યારે કે હવે ખાવાનું, ના ના પેટ બગડેલું છે ભાઈ, હમણાં કશું નથી ખવાતું, ખાલી દહીં આપો. ખબર પડી? આવું થાય. બીજી વાત, આપણે ઘરમાં મમ્મીનું મન અને પપ્પાનું મન જુદું હોય તો તમારા ઘરનું શું હાલત થાય? બોલો ને. એ લોકોનું મન એક હોય તો સારું રહે, ઘર સરખું ચાલે કે જુદું હોય તો સરખું ચાલે? મન એક હોય તો સરખું ચાલે. હવે એ લોકોનું બે મેન કહેવાય, પપ્પા અને મમ્મી, એ લોકોનું મન સરખું હોય એક હોય તો છોકરાઓના પર અસર સારી પડે કે ખરાબ પડે? સારી પડે. અને જો એ લોકોનું મન એક નહીં હોય તો જ્યારે ત્યારે ઝઘડ્યા ના કરે, કચકચ ના થાય, થાય અને આધીન હોય તો કચકચ કરે,
આધીનતામાં મુક્તિ છે, આધીનતામાં સુખ છે, આ બધું પોતે તપાસ કરવાની છે. જો હું એક દાખલો આપું, ઓફિસમાં કામ કરતો ને 10 વર્ષ કામ કરેલું, તે સાહેબ બોસ કે એટલે બોસ કે એટલે એમને ના કહેવાય નહીં ને, બોસને ના કહેવાય, કામ નથી કર્યું ને એટલે નહીં ખબર પડે, કામ કરેલું તને ખબર, બોસને ના કહેવાય જ નહીં. પણ જો તમે બોસને એવી રીતે આધીન રહેતા હોય, અધરવાઇઝ, અધરવાઇઝ એટલે બીજી રીતે કોઈ પ્રોબ્લેમ નહીં, કે એ પ્રમાણે કરો, બીજી રીતે કોઈ પ્રોબ્લેમ નહીં, તો તમે કોને એ પ્રમાણે તમારા બોસ ચાલે, કારણ કે એમને ખબર છે કે બીજી રીતે કોઈ ગરબડ નથી. અને એ તમારે જે તમે કયા પ્રમાણે તમારા કયા પ્રમાણે એમની પાસે કરાવો તેમાં કોઈનું નુકસાન નથી હોતું, ખબર પડી? હા. એટલે એવી પરિસ્થિતિમાં તમારા બોસના 4 હાથ તમારા પર હોય, સમજાયું? આધીનતામાં તમારું પ્રોટેક્શન પણ છે, રક્ષણ, સંપૂર્ણ રક્ષણ, સંપૂર્ણ રક્ષણ. બીજો એક દાખલો આપું. એક ગુરુજી હતા અને ગુરુજીના બધા ઘણા બધા શિષ્યો હોય, એમાં ગુરુજીને એક શિષ્ય પ્રત્યે બહુ વિશેષ લાગણી હતી. એટલે કઈ પણ વાત આવે તો એની વાત કરે, એના વખાણ કરે, આ કરે, તેમ કરે. તો બીજા એક શિષ્ય હતો ને, એને બહુ જલન થતી હતી, ઈર્ષા આવતી હતી કે આપણા ગુરુજી બધી ડાય ડાય વાતો કરે છે પણ પક્ષપાતી છે, ગમે તે તો બહુ બધું એના મનમાં ચાલ્યા કરતું હતું. હવે એક વખત સંજોગ એવો આવ્યો કે પેલા શિષ્ય છે ને કઈક કામ માટે ગયો હતો એને બીજી બાજુ કહે, અને પાછો વળ્યો એટલે પાછા આવ્યો અને એમણે ગુરુજીને સામેની સાઈડ પર જતા જોયા. પણ હવે નદીને ક્રોસ કરીને પેલી બાજુ જાય તો બ્રિજ બહુ દૂર હતો, એટલે આ બાજુ સાથે સાથે એમ કે આગળ જયારે આવશે ત્યારે હું પાછો મળી જઈશ એમ, ત્યાં આ બાજુ નદીની આ બાજુ ચાલતા હતા ને ગુરુજી પેલા બધા શિષ્યો જોડે ચાલતા હતા એમ કરીને. પછી અમને અંદર એક બહુ અંદર ઉપડ્યું પેલાને, એટલે પછી કીધું, ગુરુજી બધી આ વાત કરું છું પણ તમે કેમ કાયમ પેલાનો પક્ષ લો છો, એમ કે આ ખોટું કહેવાય એમ કરી. તો પછી ગુરુજીએ કીધું, તમે જાણવું છે શું કામ તે કે હા કઈક જાણવું છે. નદીની પેલી બાજુ હતા ને એના શિષ્ય, તે ગુરુજીને ખબર પડી ગઈ, એને બૂમ પાડીને કીધું, આ બાજુ આવી જા, વચ્ચે નદી છે, કોઈ કરતા કોઈ પણ વિચાર કર્યા વગર એ દરિયા નદીમાં ઝંપલાવી દે, તરીને આ બાજુ આવી જાય. પછી એ પેલાને કીધું, મેં તને એમ કીધું હોય તું પેલી બાજુ હોય તું આવે આવી રીતે, કે હું ના, ત્યાં આટલો જ ફરક છે તારામાં ને એના, મેં કીધું એટલે પથ્થર કી લકીર, એ વિચારે નહીં કે મારે શું કરવાનું, ગુરુજીએ કીધું એટલે ફાઇનલ, ખબર પડી? હા બરાબર છે. એટલે આધીનતામાં મોત આણાએ દમો આણાએ તબો કરીને કીધું, એની પાછળનું રહસ્ય સમજવાનું. પણ આ બહાર હમણાં જે વા છે ને, વા વનટોડ કે ને, વા વનટોડ એવો છે ને કળિયુગનો, કે જેના કારણે બધા ખાસ કરીને બહેનો એટલું બધું એ લોકોને અંદર પોઈઝન રેડેલું છે, એટલે પછી આ પરિસ્થિતિ છે. એને કઈક બેલેન્સ જોઈએ, પણ તો હવે આ બધી સમજણ ને બધી દાદાની સમજણ થી બધી બહાર વાત જાય છે, એટલે ધીમે ધીમે કરીને આવશે. બાકી આ છેલ્લા ઘણા સમયથી
ઘણા સમયથી આ 2500 વર્ષ સમજો ને આપણે, કે બહારના એમાં પણ એ લોકો બહેનોને આગળ આવવા દીધા નથી, બહુ સપ્રેસ રાખેલા છે, બહુ દુરુપયોગ કરી, બહુ અત્યાચાર કરેલા છે એના પર, હવે એના લીધે એ આખું બહાર આવ્યું છે. સમય જાય તેમ આખું એ પરિવર્તન થાય ને આવી રીતે. એટલે જેમને સમજણ પડી ગઈ, આધીન રહેવું સહેલું નથી, પણ જે આધીન રહેલા હોય ને એને એનો સ્વાદ આવે. અને જે દાદાએ કીધું અમે જીવ માત્ર ને આધીન, એ આધીન હોય તે કોનું મન દુઃખ કરે? કોઈનું પણ નહીં. એના પરથી ખબર પડે દાદાનું વ્યવહાર દરેક મહાત્મા જોડે મનોહર હતું. દરેકને દાદા મારા લાગતા હતા. કેમ? એક મધર હોય ને, મધર હોય એમને ચાર છોકરા હોય ને, તો ચાર છોકરાને મધર મારા લાગે. એ અમુક સમય જતા એમાં વિખવાદ થઈ શકે છે, પણ મધરને બધા છોકરા મારા લાગે છે. એક મધર નો એક કુદરતી ગુણ એવો છે, એટલા માટે એમને વાત્સલ્ય કહેવાય, વાત્સલ્ય મૂર્તિ કહેવાય મધર માટે. અને બીજા જ્ઞાની પુરુષ હોય, બધાને મારા લાગે, બધા કે મારા દાદા. કેમ લાગે છે? કારણ કે દાદાએ પોતાનું રાખ્યું જ નથી, દાદા કે હું તમારો. હવે ખબર પડી? બરાબર છે. હવે આની સૂક્ષ્મતા જેમ જેમ સમજણ આવે ને તેમ તેમ આપણે મુક્ત થતા જઈએ. મારે શું કરવાનું એ મારે રહ્યું જ નથી ને. હવે ખબર પડી? જે આજ્ઞાધીન છે એના માટે કશું આ કરવું કે આ, પણ એ પોતાની જાતને કાયમ સજ્જ રાખે, તૈયાર રાખે. સમજાયું? બરાબર છે. ઓલવેઝ રેડી. હવે કોઈ એમ કે આ કેવી રીતે બને, તમે એક વિચારણા એવી પણ છે કે સમજો એને નહીં આવડતું હોય ને તો શોધી કાઢે જેમને આવડે છે ને કામ કરી નાખે. બધી જ વસ્તુ કે મારે કરવી જરૂરી નથી, બધી વસ્તુ મને આવડે એવી જરૂરી નથી, પણ ગુરુજીએ કીધું ને કરવું છે એટલે થઈ જશે. પછી હું કરું કરાવું કઈ પણ કરીને કામ પતાવી દેવા. પણ પછી રડતું મોઢું લઈને ગુરુજી પાસે જવાનું કે સાહેબ ના થયું કરી. સમજાયું? હા. વાત છે, આધીન હોય અને ગુરુજીએ કીધું એટલે વસ્તુ બનવી જ જોઈએ. સમજાયું? પણ આપણા તરફથી બધા પ્રયત્ન હોય તો પેલા કે 99.99% તમને બાધા આવે નહીં, પણ આમાં પોતાની તૈયારી નથી. ખબર પડી? સાચી વાત છે. સારો દાખલો છે, ક્વિકલી કહી દો. દાદાને પાઇનેપલ જોઈતું હતું, કઈક વચ્ચે એવું કઈક હતું ને પાઇનેપલ લેતા હતા. એક જણાને મોકલ્યા, હવે બરોડામાં મોકલ્યા, તે એ ગયા નડિયાદ લગી જઈ આવ્યા ને ગાડી પાછી આવી, એમને પાઇનેપલ ના મળી. પાઇનેપલ ના મળી. હવે સંભળાય છે? હા સંભળાય છે. હા, હવે બીજા એક આપતો પુત્ર દાદાને મળવા માટે આણંદ થી બરોડા આવતા હતા અને એમને કઈ ખબર પડી કે દાદા આજકાલ પાઇનેપલ લે છે, તો ચાર પાઇનેપલ ઉપાડીને સીધા લઈ આવ્યા અને એમને મળી ગયા. હવે જેને દાદા પાઇનેપલ, એમ દાદા કીધું કઈથી લાવ્યો? તે કે અહીંયાથી. એમ કે ખબર પડી પેલાને મોકલ્યું પાઇનેપલ લેવા,
કે નડિયાદ લગી જેને પાછા એમને ના મળ્યું. સમજાયું? પુન્નજીબેન ગયા પાઇનાપલ ખાય છે તો ચાર પાઇનાપલ લઈને આયા હતા. વાત સમજવાની છે. આમાં બહુ તમે આધીન હોય એટલે માથાથી હોય કે દિલથી હોય? દિલથી હોય. દિલના બધા સંબંધો ક્યારે કોઈ દિવસ તકલીફ આપે નહીં, પ્રોબ્લેમ કરે નહીં, કશું થાય. પણ આને દિલ દિલ કેવું થઈ ગયું છે, દેખાડવાનું હૃદય જુદું અને અંદર હૃદય જુદું હોય છે એવું 100%. દાદાએ કીધું આ સમજવા માટે, ભાઈઓને વખતે એમ કે 1.2 હોય, 1.2 હાર્ટ, એટલે બહાર દેખાડવાનું 0.2 અને અંદર હોય તે 0.2 દેખાડે, એટલે જુદું મૂળ હાર્ટ થી જુદું 0.2, 20% હોય. ત્યારે એમ કે કેટલા કેવા હોય ખબર છે, એ બે હૃદય વાળા હોય. સંભળાયું? હા, બે હૃદય વાળા, એટલે બહાર નું ટોટલી જુદું, અંદર નું ટોટલી જુદું. મેં જાણું હરિ હૃદયમાં અહી આડી ત્રાટી કપટ ની તાસે દિશે નહી. હરિ અંદર જ છે પણ પોતાની કપટ ની આ છે ને એ ભગવાન નો અનુભવ કરવા દેતી નથી. એની સમજાય? બરાબર છે. આધીન આધીન પણા પર બહુ વિચારવાનું, બહુ વિચારવાનું. આધીન વાળો પોતે હોય કે ના હોય? હોય. ના હોય એટલે બીજાના, એનું બીજા માટે જ હોય. બરાબર છે. એટલે પોતા પણ હોય, મારા પણ હોય, ના હોય, ના હોય. આ વાત સમજવાની. એટલે એનો રૂલ કેવો છે, તમે એકલા હોય ત્યારે તમે રાજા, એકલા હોય તમે રાજા, એટલે તમે બેસો છો, જે પણ કરો તે કોઈ પૂછનાર નથી ને. પણ જેવું કોઈક આવે ને, કોઈ હોય ને, એટલે એમને આધીન, કારણ કે કોઈ તમને ભેગા ના થાય ને. બરાબર. એવી રીતે આધીન રહ્યા ને દાદા બધાને, એટલે કાયમ તપમાં હતા. દાદા કાયમ તપમાં હતા, પણ એ તપમાં હતા એટલે એમની અનુકૂળતા પ્રમાણે કશું હતું જ નહીં. પણ એમણે પ્રેમ આપવામાં ક્યારે કોઈ કચાશ રાખી નહીં, એટલે ક્યારે ભેદ પડવા દીધો નથી. સમજાયું? હા, બરાબર છે. અને પછી જયારે સંજોગ દેવ ગુજરી જાય, સંજોગો સાથે એવું થાય, તો પછી છોકરો હોય તો છોકરાને આધીન ને, દીકરી હોય તો દીકરીને આધીન. પણ એવી રીતે રે તો શું વાંધો છે? બરાબર. વાંધો શું છે? પછી કે વહુ જોડે માથાકૂટ થાય? ના થાય, કોઈ દિવસ ના થાય. એટલે કશું પોતાનું રાખે જ નહીં તો ખબર પડી. બરાબર છે. આ સમજી લેવાનું વાત. એટલે આપણે શું કહીએ કે એવા આધીન રહ્યા ને તો આપણને મોક્ષ ઘેર બેઠા મળે. વ્યવહારથી તો, નિશ્ચયથી તો આપણે દાદાને આધીન, પણ જે વ્યવહારથી પણ નથી ને તે નિશ્ચયથી પણ નથી હોતા. વ્યવહારથી એટલે તમારા ઘરમાં તમે તમારી મરજીથી ચાલતા હોય ને, તમે કહો કે હું દાદાની આજ્ઞામાં છું, એ પોસિબલ છે? નથી પોસિબલ. એ વાત છે. દાદાની આજ્ઞામાં જે રહેનાર હોય તે કોને ભારે પડે? કોઈને નહીં. એવું છે. બરાબર બરાબર. સચ્ચિદાનંદ. પછી બીજો ક્વેશ્ચન ભી પૂછવાનો છે. બોલો બોલો જલ્દી. ઉપર પછી પછી બાજુ આવું કરો, પછી આવું, પછી આવું. બધા બહુ વેઇટ કરે ને તો નહીં. ગીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
અચ્છા, આપણે આ ભોગવટાની અત્યારે સામાયિક ચાલે છે ને, હા યસ, તો હા, તો એમાં એવી રીતે જોવાનું કે જે ના ગમતું આવે કે ગમતું આવે એને એવું નક્કી કર, મનમાં એવું સેટ કરવાનું કે આ ભોગવટો છે. અને ભોગવટો છે ને બધું, ગમે ના ગમે તે, પણ હમણાં એ ગમે ના ગમે એને વધારે નહીં જોતા આ ભોગવટો આવ્યો. સારું લાગ્યું ખરાબ લાગ્યું એ ભોગવટો છે. હવે હું એક એક્ઝામ્પલ કહું કે કાલે અમારે ત્યાં અહીંયા ઇનામનું હતું, કાલે હતું, તો એમાંથી મારે કશું લેવા દેવાનું હતું, પણ છતાં બી જે રમતા હતા ને, તો એમાં જે સારું રમતા હતા એમાં થોડુંક લાગવા છે કે એવું મારી બુદ્ધિએ બતાવી, અને અહીંયા બેઠા હતા એ બધાની વચ્ચે મારે વાત થઈ કે લાગવાથી ઇનામ થયું. તો પછી એ વખતે મને અંદર આમ જે છોકરીને ખરેખર આપવા જેવું હતું એને ના મળ્યું, તો મને અંદરથી બરાબર આમ અસર થઈ, તો તરત જ એવું બોલાયું કે અંદર એવું સેટ થયું કે આ ભોગવટો છે. તો આવી રીતે જોવાનું છે આ? નહીં નહીં, એ તો જે અંદર ઉકળા થયો તે જોવાનું. હવે આપણે એની સામે શું કહીએ, હમણાં તમારી જગ્યા પર મહાવીર ભગવાન હોય અને એમને આ જોવા મળે તો એમને તમારા જેવું થાય ને? ના થાય. તો એમને શું થાય? એ તો વિતરાગ હોય. હા, અરે વિતરાગ હોય પણ એમને થાય શું? કઈ તો આવ વિતરાગ થાય, રહેવાય કેવી રીતે? સમજણ સાથે કે સમજણ વગર? સમજણ સાથે. કઈ સમજણથી જુએ કે વિતરાગ રહે? જેમની જોડે દેખીતી પાર્શિયાલિટી થઈ બરાબર, એટલે એની સામે જે ખરેખર હતા એમને ના મળ્યું, તે એવું કેમ થયું એમની જોડે? સમાધાન થાય તો વ્યવસ્થિત શું છે સમજાય કે આ પરિસ્થિતિ બની કેમ, આપણને હમણાં પરિણામ જ જોઈએ છે અને પરિણામ ને જોઈને વિચલિત થઈએ છે. ભગવાનને બધું આર પાર દેખાય કે આના ભાગે આમ કેમ આવ્યું, કે અમને આગળ આવું કરેલું એટલે આવું આવ્યું. એટલે પછી એમને પેલા નિર્દોષ દેખાય, બધા નિર્દોષ જ દેખાય, કારણ કે જે બને છે ને એની પાછળ કારણ છે, અને કારણ દેખાઈ ગયું એટલે બનવા માટે જે બન્યું એના માટે એમને કોઈ શંકા નથી, એમને કોઈ વાંધો પણ નથી. આપણને દેખાતું નથી એટલે હવે એની સામે દાદા એ સમજણ નથી પડતી, દેખાતું નથી, એની સામે શું કીધું? આવું જ હોય તો આપણી બુદ્ધિ શાંત થઈ જાય. વ્યવસ્થિત આપેલું છે, આપણે વ્યવસ્થિત કહીએ છીએ ને અંતર ઉત્પાત રહી, તો આપણે વ્યવસ્થિત માનેલું કહેવાય કે નહીં? વ્યવસ્થિત ની આજ્ઞા પાડેલી કહેવાય કે નહીં? વ્યવસ્થિત કીધા પછી પણ અંદર ઉકળાટ થાય તો દેર ઇઝ સમથિંગ રોંગ. ખબર પડી? એટલે આવું જે જગતમાં તો આપણે જઈએ તો આ બધું દેખાયા કરે, પણ એમાં જે આવું બધું ઊભું થાય એ બધું ભોગવટો છે, ગમે ના ગમે બધું ભોગવટો છે, અને એ ભોગવટાને સમાધાન લાવવા માટે આ દાદાની સમજણ છે. આજ્ઞા છે, પછી પેલું આરપાર દેખાય છે, અને એ નહીં હોય તો પછી છેલ્લા આવું જ હોય. ખબર પડી? આવું જ હોય કહી દીધું પછી છૂટું પતી ગયું. આવું જ હોય અને રહ્યું પછી એને વાંધો જ ના આવે ને, કારણ કે આ તો દાદાના શબ્દો છે, દાદાએ કીધું કે આવું જ હોય, આ પંચમ કાળમાં આવું જ હોય. તો આ ફાઇલ 1 ની એ ચલો એ એક્સ્ટ્રા એટલે એ બાર નું થયું, પણ હવે ફાઇલ 1 નું જોઈએ તો એનું બી જોવાનું હોય ત્યાં કેવી રીતે જોવાનું હોય? એટલે તો દાખલો આપો તો નહીં ખબર પડે, કાં તો દાખલો આપો. સવારથી ઉઠીને જે રૂટિન ક્રિયા છે એની વાત છે. સવારથી ઉઠીને જે રૂટિન ક્રિયા કરીએ ને, હા તો તેમાં શું? એ તો બધી એ તો બધું છે ને, તો એને ખાલી ભોગવટો છે એવું કઈ આગળ વધવાનું? ત્યારે શું? નાસ્તો ખાધો તો સારો લાગ્યો, નહીં લાગ્યો ચા બની બરાબર, પોતે જ બનાવેલી ચા પોતાને ના ભાવે એવી થાય, હા તો આ ભોગવટો છે એમ બસ, પછી આગળ કશું નહીં. એ હમણાં ભોગવટો જોવાનો છે, પછી આગળની વાત. આગળ હમણાં ભોગવટને આઈડેન્ટિફાય કરો. શું? કોઈ સંજોગ ભોગવટા વગરનો હોતો જ નથી.
દરેક સંજોગ અસર આપીને જાય છે. દાદાએ કીધું દરેક સંજોગ અસર આપીને જાય છે, માટે ચેતો એ ચેતવણી આપણે પછી લઈશું, પણ પેલા આઈડેન્ટિફાય તો કરીએ. ઘર લેવા જાવ તો પેલા બધું જોઈ લો ને, લોકેશન, સરાઉન્ડિંગ એ બધું, પછી ઘર જોઈએ. એ બધું તમે બધું છોકરા છોકરી માટે તમારે કરવાનું રહેશે, બીજું બધું બહારનું બધું જોઈ લેશો. પછી કે આ બે જણાને ઉભા કરો, હવે એ લોકો શું કહે છે, આપણા તરફથી બધું ક્લિયર છે. ખબર પડી? હા પડી. હા, એવી રીતે આપણે બધા સંજોગોનું પહેલા જોઈ લઈએ કે ભોગવટો શું છે, કેમનો છે, પછી એને કેમ કરીને એની દવા કરવી એ સમજી લઈએ. પણ અંદરથી આપણને પાકું થવું જોઈએ, કારણ કે દાદાએ કીધેલું છે કે સંજોગ માત્ર ભોગવટો છે. એટલે શરીર ભોગવટો જ છે, શરીર 24/7 ભોગવટામાં જ હોય છે. આ ચિત્ત છે ને, આપણું ચિત્ત, કયું ચિત્ત? શુદ્ધાંતમાં થયેલું ચિત્ત નહીં, આ શરીરનું ચિત્ત. કોઈને કોઈ ભોગવટામાં જ હોય છે, કમા અણગમામાં જ હોય છે, ગમ્યું ના ગમ્યું જ હોય છે. એક એક બાબત, એક એક બાબત, અને એને એને આઈડેન્ટિફાય કરવાની છે. આપણે શુદ્ધાંતમાં દ્રષ્ટિએ પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં અંતરાત્મા દશાએ એને જોઈ લેવું છે, ઓળખી લેવું છે, સમજી લેવું છે કે આ ભોગવટો છે. તમે જેટલો તમારા સંજોગમાં ભોગવટો જોયો એટલો તમને બીજાને જોશો ને તો એ ભોગવટો જ દેખાશે. એ વાત બીજી કોઈના વિગતમાં આપણે જવાનું નથી, જવાની જરૂરત પણ નથી. ત્યાં તમે સંકળાયેલા છે, ત્યાં તમારે જવું પડે, અસર પણ થાય. પેલા કેનેડા બેસેલા છે ને, તમને અહીંયા ખાલી વાત આવે ને તમને આ તો અસર થાય, ઉડી જાય તમારે. હવે શું કરીશું, હવે શું કરીશું, ખબર પડી? એટલે ભોગવટોને આઈડેન્ટિફાય કરવાનું છે. તો એ યાદ આવે છે ને, આંખો ભરાય છે, એ પણ ભોગવટો જ છે ને? તો ભોગવટો જ છે ને, વિચારથી ભોગવટો આવ્યો. ખબર પડી? હવે જો દાદાનું એની સામે કેવું હતું, દાદા ભોગવટામાં નિરીક્ષક ભાવે રહેલા. નિરીક્ષક ભાવે એટલે એમને ત્યાં છોકરા આવ્યા, પેડા વેચ્યા, છોકરા ગયા પાછા પેડા વેચ્યા, મહેમાન આવેલા તે ગયા, એટલે માયા નહી, મોહ નહી, એટલે એવી કોઈ અસર ના થઈ. આ બધું છે. પછી આપણા લોકો તો જે શોધી કાઢે કે મારા અંતિમ સંસ્કાર કોણ કરશે, એટલે તો કોઈ હોવું જ જોઈએ મારું, એમ કરીને કે ઘણા વાત સમજવા છે. ખબર પડી? એટલે આ ભોગવટો જોવાનું, સમજાય? નાનામાં નાની વાત, ટેમ્પરેચર આગું પાછું થયું તે ભોગવટો, પંખો ચાલુ કર્યો તે ભોગવટો, બંધ રહ્યો તે ભોગવટો, ખાધું એ ભોગવટો, નહીં ખાધું એ ભોગવટો. આખા દિવસમાં સંજોગ માત્ર એ અજ્ઞાનનું પરિણામ છે. અજ્ઞાન એટલે શું? હું નામધારી છું એવું અજ્ઞાન હતું, તેનું આ પરિણામ. એટલે એ પરિણામમાં કોઈને કોઈ રાગ દ્વેષ થયેલા હોય ત્યારે બીજ પડે ને, કર્મનું બીજ પડે. એટલે એનું પરિણામ આવે ત્યારે એ ગમો અણગમો કરાવે. એટલે ગમા અણગમાને આપણે જોવાનું, ઓળખવાનું, પછી ખબર પડશે કે આ બધું આ જ છે. આખો દિવસ 24 કલાક. હવે એવું જો તમારા શરીર જોડે છે તો બીજાનું શરીર પણ એ જ છે. એટલે પછી જોવાનું શું, તો કે શું છે, આ ભોગવટો છે, એવી રીતે કરીને દેખાશે. પછી એમાં ગમવા ના ગમવાનું જેવું થાય, પણ ભોગવટો જોતા શીખશો ને પછી નહીં થાય. બરાબર. શું ગમવા જેવું, શું ના ગમવા જેવું. પ્રકૃતિ મળતી આવે તો ગમે, પ્રકૃતિ ના મળતી આવે તો ના ગમે. અને મળે તો એ ભાગવા ફરે, ભેગા થાય તો ક્યાં આયા કરી. બરાબર.
એટલે મૂળ પુરુષાર્થ જોવાનો કરવાનો છે, જે પ્રજ્ઞા શક્તિ આ ભોગવટાને પ્રકાશે તેને આપણે જોઈ લેવાનું છે, એટલે આપણી સમજણ ખુલ્લી થતી જાય, સમજણ પાકી થતી જાય કે આ ભોગવટો જ છે, એમાં કઈ સાર નથી કરવાનો, આ કરવાનું કે આ નહીં કરવાનું પછી રહેશે નહીં, પછી સંજોગમાં જે આવે તે પ્રમાણે બધું થશે. બરાબર? હા બરાબર. હા એવું છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. નોંધ કરો નહીં તો એની નોંધ રાખશો ને તો જરા મજા આવશે. આપણે આપણા પુરુષાર્થ માટે લખેલું એને કોઈ બીજી રીતે લઈ જાય, સમજાયું? એટલે એને એને કોટ ભાષામાં લખવાનું કે તમને જ ખબર પડે વાંચે તો. એમ બરાબર. અમારા પણ એવું થાય છે કે જે કેવું હોય ને જે ટાઈપની, એટલે અંદર મારું કહેવાનો આશય અલગ હોય અને સામે વાળું સમજે છે એવું, એટલે આખું અલગ જ બહાર આવે છે. ખબર નથી પડતી આપણી અંદર ગરબડ, એટલે આપણે બરાબર કહી નથી શકતા વસ્તુ. હા એટલે એ બહાર બહાર કહેવાનું સહેલું છે, પણ આપણે આપણું જોઈને નક્કી કરવાનું કે પહેલા તમારા ઠેકાણા કરો, તમે કેટલી વાત જેમ છે તેમ ખુલ્લા દિલથી કરો છો, તો કોઈ કે બીજાને જોવાનો તમને અધિકાર નથી. તમે ચોખ્ખા થયા તો બીજાનો કહેવાનો અધિકાર એક અપેક્ષા રહેશે, પણ તમે ચોખ્ખા થયા તો બીજાનામાં માથું જ મારશો નહીં, પછી માથું મારવાનું બંધ થઈ જાય. એટલે આ બધું જોવાનું આપણે ખબર પડે, પ્રકૃતિને ઓળખવાની છે, પછી આપણે જોવાનું હવે એને ક્યાં નળ ખોલવાનો ને ક્યાં ડાટો મારવાનો એ પછી સમજી લેવાનું. આગળ પહેલા તો એનું નિષ્પક્ષ રીતે નિરીક્ષણ કરવાનું. રાઈટ? સમજાયું? હા સમજાયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વન સ્ટેપ બાય સ્ટેપ. હા જય સચ્ચિદાનંદ. અમી બેન. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. અવિવેક ખબર પડે ને, ખબર પડે બરાબર, જ્યાં જે કરવા યોગ્ય હતું તે ના કર્યું એ અવિવેક, કરેક્ટ, બરાબર, જ્યાં કરવા જેવું હતું તેને વિવેક કહેવાય, રાઈટ, બરાબર બરાબર. આ ટોટલી વ્યવહારના ભાગમાં આવે. હા વિનયમાં ક્યારે પ્રવેશ કરે? બહારના લોકોની ભાષા જુદી છે, આ દાદાએ જે સમજણ આપી છે ને એવું કહું. વિનયમાં ક્યારે આવે? પોતે કોણ છે એ ખબર પડે અને બધામાં પોતે પોતાને જુએ. ઓકે. હવે હા પોતાને જુએ તો એ વિનય કહેવાય, એટલે કે શુદ્ધાત્માના દર્શન કરે એને વિનય કહેવાય. બરાબર. હવે બધાનામાં બધામાં શુદ્ધાત્મા જોઈ નથી શકાતું, કારણ કે બધાના જોડે વ્યવહારના હિસાબો એવા હોવાથી આપણે બધો વ્યવહાર અને વ્યવહારમાં જ ખોવાઈ જઈએ, એટલે ત્યાં વિનય ચૂકાય છે. પણ એના પ્રતિક્રમણ કરતા 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 એ બધું થતા બધામાં શુદ્ધાત્મા દેખાય, એટલે કોઈની જોડે ભેદ ના પડે તો પરમ વિનય થઈ ગયો. હવે વાત સમજાય? બરાબર સમજાય ગઈ. વિનયવાળા અવિવેકી હોય શકે, અવિવેકી હોય શકે, કારણ કે વ્યવહાર કાચો છે, વ્યવહાર કાચો છે, પણ વિનયવાળાને પોતાનો અવિવેક સમજાતો જાય, એના પ્રતિક્રમણ કરતા જાય અને એ શુદ્ધિકરણના પ્રોસેસમાં આવી જાય અને એનો આખરે વિવેકમાં આવે, એ વિવેક પછી આદર્શતામાં પરિણામ પામે.
એટલે વિનય સાથેનો આદર્શ વ્યવહાર. મેં તો ઉન્નતિ એ કીધું તું કઈ ગઈ ઉન્નતિ. હા જય સચ્ચિદાનંદ. બોલો બેટા. ચાલો મેં સત્સંગમાં સાંભળેલું કે આપણે હોટલમાં જયારે જમીએ છીએ અથવા તો બજારનું કઈ બી આપણે જમીએ બરાબર, તો ત્યાં જે બનાવનાર હોય એના જે ભાવ હોય, સપોઝ કમાવાના હોય કે એના જે ભાવ હોય આપણામાં પરિણામ પામે, તો આપણે ઘરે જયારે જમવા બનાવતા હોય ત્યારે કેવા ભાવ રાખવા જોઈએ? જો સામાન્ય રીતે ઘરે બનાવતા હોય ત્યારે વેટ ઉતારતા હોય ને, ના મારા આ જમવાના છે આ જમવાના છે આ જમવાના છે, એટલે એમાં ભાવ પૂરણ હોય જ. અને જેમને ત્યાં વેઠ ઉતારાતી હોય એવું બની શકે છે, બની શકે, સમજો બની શકે, તો ત્યાં પછી એ ખાવામાં મજા નથી આવતી બરાબર. હા એ ખાવાના ખાવામાં પણ મજા નથી આવતી, લોકોને પણ મજા આવે નહીં. પણ બહારની વસ્તુ તો કે ને ના છૂટકે ખાવાનું થાય ને, એવી રીતે જ રાખવા. પણ આ તો છે ને આપણે ગણતરી કરતા હોય કે હા તે વખત આપણે બહાર જવાનું છે ને તો આપણે પેલી જગ્યા પર આ હોટલ પર ઉભા રહીશું, ખબર પડી? હવે એનો એની જો આ સમજણ પડી ગઈ ને કે આ બહાર ખાવામાં કોઈ જાતનો સાર નથી, અને એ જયારે ખાય તો કેટલા બધા વિવેક થી ખાય, આવે તે ગમે તે નહીં ખાય, જ્યાંથી ત્યાંથી બતાવી દેશે કે સેફ ખાવાનું કેટલું છે કેમાં છે ને એમ ખાઈને બતાવી દે, સમજાયું? હા હવે આ આ બધું દાદાએ કીધું કે જેમને મોક્ષે જવું છે તો આ બધા પ્રકૃતિમાં જે આડાવડા પરમાણુ જાય છે તે પ્રકૃતિને ઉત્તેજિત કરે છે, ડિસ્ટર્બ કરે છે. આપણે કહીએ ને બંદૂક છે, બંદૂક બંદૂકમાં રબરની બુલેટ પણ હોઈ શકે છે, ખબર છે? રબર છે સેમ, એ રબરની બુલેટ પણ નાખી શકાય. સામાન્ય ગન પાવડરની પણ બુલેટ યુઝ કરી શકાય, અને એમાં હાઈ પાવર એક્સપ્લોઝિવ પણ યુઝ કરી શકાય. એનો દાખલો આપું, એટલે એક જગ્યાએ જોયેલું એટલે કહું, રબરની બુલેટને માર્યું ને તો જે પેલું તરબૂચ લટકાવેલું હતું ને તે તરબૂચના પર એક આમ ડેન્ટ પડ્યો, ડેન્ટ એટલે ખબર પડે ને ખાડો પડ્યો હતો, જસ્ટ સામાન્ય ખાડો પડ્યો. પછી એને બીજી બુલેટ નાખી, મેટલની બુલેટ નાખી, મેટલની બુલેટ નાખીને તો કાણું પડી ગયું, એટલે પછી આરપાર જતી રહી તરબૂચને. અને પછી હાઈ એક્સપ્લોઝિવ બુલેટ નાખીને તો આખું બ્લાસ્ટ થયું. હવે ખબર પડી? હા શરીર તેનું તે જ છે, આપણે જો અંદર નાખીએ ને યા તો એ બ્લાસ્ટ થાય અંદર દઈને, યા તો એને કાણું પાડે, કે નહીં તો પછી આપણા ખાવાનું કામ કરે. ઘરની વસ્તુ હોય તે રબરની બુલેટ જેવું કામ કરે, બધી રીતે આપણું સચવાય. એટલે બનતા સુધી એવું હોય તો બહુ સારું. પહેલાના જમાનામાં પહેલાના વખતમાં તો આ બાને પૂછી જોઈએ, લોકોને બહાર ખાવાનું ગમે જ નહીં, બહાર ગયા હોય ને તો ભૂખા રે, આમ તેમ ફળ ને એવું બધું ખાઈ લે, પાણી એ નતો પીતો. પાણી જેને અમારા ગામવાળા કહેતા હતા કે જો અમારે બહાર જવાનું થાય ને તો 2-3 જગ ભરી જાય પાણીના, બોલો ત્યાં 3 દિવસ લગી જવાનું છે ને તો આપણે પાણી જોઈશે એમ કે એવું છે, ખબર પડી? ખાવાની બાબતમાં પણ હવે આમ તો ભાઈઓને વધારે ખાવાની આદત હોય છે, ભાઈ બહેનોને તો બનાવવાની જ આદત હોય છે ને, સમજી જવાનું. ખોટા આપણે કાગળિયા ખુલ્લા નહીં કરવાના, એના પછી સમજી જવાનું કે
જ્યાં સુધી રસ લુપ્તતા છે ને એ બધા જ પાંચ ઇન્દ્રિયોના સુખ તરફ આપણને દોડાવે. બરાબર છે, એની વિગત કરવાની જરૂર નથી, સમજી લેવાનું. એટલે જે આહારના સંયમમાં આયા ને એમને જાણી લેવાનું કે કઈક આપ ધીમે ધીમે પ્રગતિ થઈ રહી છે. બરાબર, એટલે મારે ક્યાંય જવાનું છે ને એટલે મારે જઈને બહાર ખાવાની જીદ હોય, ને પપ્પાને બિલકુલ ગમે નહીં, દાદાને પણ ના ગમે, એ લોકોને કોઈને ગમે જ નહીં ઘરના, ને અમાર બંધીને બહુ ચાલે. બરાબર, એ લોકો સમજી ગયા છે ને વસ્તુ શું છે તે. તમને હજી એ સ્વાદના ચટાકા ને બધું જ અંદરથી હોય, પણ આ જેમ જેમ આપણી સમજણ વધતી જાય ને નુકસાન તમને દેખાય તો બંધ થઈ જશે, કરવું નહીં. બરાબર, જય જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. દાદા ક્યાં ગયા? દાદા રામાદાદા ઘરે ગયા છે. સારું સારું, જય સચિદાનંદ. સમય થયો છે, ત્રિમંત્ર બોલાવું છું, ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચન મુકારો, એસો પંચન મુકારો, સવ પાવ પ્રણાસણો, સવ પાવ પ્રણાસણો, મંગલાણમ ચ સવેસિમ, મંગલાણમ ચ સવેસિમ, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધાને ફરીથી હેપી દશેરા, વિજયા દશમીની શુભકામનાઓ. આજે દસમો દિવસ છે એટલે નવ દિવસ કરેલી પૂજા અર્ચના આરાધના અનુષ્ઠાનનું ફળ આપણને મળે છે, નવ કલમો સિદ્ધ થાય. આ તમને દાખલા એક જણા એક બેન ભૂલી ગયેલા કે દરરોજ એક એક કલમ 108 વખત બોલવાના છે. આપણે બધી એ બેનને બોલાવીશું, એમનો શું અનુભવ થયો. એક અનુભવ તો એમણે કીધો કે જે અમુક ભૂલો મારી દેખાતી નહોતી ને તે ખબર નહીં, આ 108 વખત કરતા બધી ઘણી બધી દેખાય મને. મેં કીધું સારું, તમે આવજો, તમારો અનુભવ કેવા, એટલે એનું પરિણામ આપણને આ દસમા દિવસે મળે. નવ ગુણસ્થાન પાર કરે તો દસમા ગુણસ્થાનમાં આવે એ બધો સરસ અનુભવ આપણને દાદાની આજ્ઞામાં આપી દીધો છે. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વલભાઈ સત્સંગ, 3 છૂટાપણાના વાક્યો સાથે દિવસ દરમિયાન જે પોપટામાંથી